नमस्कार दोस्तों, 11મા ધોરણના એકાઉન્ટમાં આપણે ચોથું ચેપ્ટર આમનોંધ અત્યારે સમજી રહ્યા છીએ। આમનોંધના કેટલાક દાખલાઓ આપણે ધ્યાનમાં લીધા છે। આજે આપણે આમનોંધના ચેપ્ટરમાં ટેક્સ્ટબુકનો દાખલા નંબર 9 જે છે એ ધ્યાનમાં લેવાનો છે। 9મા દાખલાની અંદર આપણને માલ સામાનને લગતા વ્યવહારો આપેલા છે। માલ સામાનને લગતા વ્યવહારો સમજીએ તે પહેલા અમુક મુદ્દાઓ ફરીથી આપણે રિવિઝન કરી લઈએ। ખરીદી અને વેચાણ, ખરીદ પરત અને વેચાણ પરત, આવા શબ્દો માત્ર અને માત્ર માલ સામાન માટે જ વાપરવામાં આવે છે। માલ સામાનની ખરીદી કરવામાં આવશે ત્યારે ખરીદ ખાતું અસ્તિત્વમાં આવશે। માલ સામાનનું વેચાણ કરવામાં આવશે ત્યારે વેચાણ ખાતું અસ્તિત્વમાં આવશે। ખરીદેલો માલ પરત કરવામાં આવે ત્યારે ખરીદ પરત ખાતું, અને વેચેલો માલ પરત આવે તો વેચાણ પરત ખાતું અસ્તિત્વમાં આવે છે। આ ચાર ખાતાઓ માત્ર અને માત્ર માલ સામાન માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે। માલ સામાનની ખરીદી વખતે ખરીદ ખાતું, માલ સામાનના વેચાણ વખતે વેચાણ ખાતું, ખરીદેલો માલ પરત કરતા હોય ત્યારે ખરીદ પરત ખાતું, વેચેલો માલ પરત આવતો હોય ત્યારે વેચાણ પરતનું ખાતું અસ્તિત્વમાં આવે છે। એ સિવાય વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના દાખલામાં જોયું છે અન્ય રીતે ગયેલ માલ સામાન, આગ, અકસ્માત, ચોરી, વરસાદ, ધર્માદો, ઉપાડ, અન્ય રીતે માલ સામાન ધંધામાંથી જાતો હોય તો ખરીદ ખાતે જમા આપણે લખીએ છીએ। અને બીજી વાત, માલ સામાનને લગતા વ્યવહારો ભણીએ છીએ તો માલ મિલકતનો નિયમ જે છે, માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર થશે અને માલ કે મિલકત ધંધામાંથી જાય તો જમા થશે। તો અહીંયા માલ સામાનના વ્યવહારો છે તો આપણે એવું બોલી શકીએ, માલ ધંધામાં આવતો હોય તો ઉધાર થશે અને માલ સામાન ધંધામાંથી જતો હોય તો જમા થશે। તો આપણે 9મા દાખલાના વ્યવહારો એક પછી એક આમનોંધ સમજતા જઈએ। 9મા દાખલાનું હેડિંગ આપણને આપેલું છે, નીચેના વ્યવહારોની રમેશના ચોપડે આમનોંધ લખો। તો આપણે હેડિંગ દર્શાવી દીધું, શ્રી રમેશના ચોપડે આમનોંધ। ફેરબુકમાં જ્યારે આ દાખલો નોંધતા હોય ત્યારે આમનોંધનું ફોર્મેટ ખાસ તૈયાર કરવાનું છે। તમારે તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રકમ અને જમા રકમ અને બાબત જે પણ સાથે દર્શાવવાની છે, અહીંયા આમનોંધ આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ આજે। પહેલો વ્યવહાર એપ્રિલ 2014ના વ્યવહારો આપેલા છે। એપ્રિલ મહિનામાં 2014ના વર્ષના વ્યવહારો આપેલા છે, જુદી જુદી તારીખોના વ્યવહારો છે। એમાં પહેલો વ્યવહાર, રોકડ ખરીદી 15,000 અને રોકડ વેચાણ 14,000। એક વ્યવહારની અંદર બે મુદ્દાઓ આપી દીધા છે, એક માલ ખરીદવાનો વ્યવહાર છે અને એક માલ વેચવાનો વ્યવહાર છે। તો પહેલું વાક્ય આપણને એવું આપેલું છે વ્યવહારમાં, રોકડ ખરીદી રૂપિયા 15,000, 15,000નો માલ રોકડેથી ખરીદવામાં આવે છે, રોકડ ખરીદી। તો 15,000 રૂપિયા માટે રોકડ વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો, 15,000 રૂપિયા માટે બે ખાતાઓ અસ્તિત્વમાં આવશે, રોકડ ખરીદી। માલ સામાનની ખરીદી કરવામાં આવે એટલે એક ખરીદ ખાતું તો અસ્તિત્વમાં આવવાનું છે, માલ સામાન ખરીદ્યો એટલે ખરીદ ખાતું આવશે, અને બીજું રોકડ ખરીદી છે, રોકડ વ્યવહાર છે, તો બીજું ખાતું કયું અસ્તિત્વમાં આવશે, રોકડ ખાતું। એક ખરીદ ખાતું આવશે અને બીજું રોકડ ખાતું આવશે। માલ સામાન રોકડેથી ખરીદવામાં આવે તો રોકડ ધંધામાંથી જાય છે, રોકડ જાય તો જમા, અને ખરીદી કરવાથી માલ સામાન આવે છે તો ખરીદ ખાતે ઉધાર। તો પહેલી આમનોંધ, પહેલી તારીખના પહેલા વ્યવહારની આમનોંધ શું થશે, ખરીદ ખાતે ઉધાર 15,000, તે રોકડ ખાતે જમા 15,000। તો આમનોંધ અહીંયા દર્શાવીએ, પહેલી તારીખનો વ્યવહાર છે ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર 15,000 રૂપિયા, તે રોકડ ખાતે જમા 15,000 રૂપિયા, રોકડ ખાતે જમા 15,000 રૂપિયા,
खरीद खाते उधार 15,000, ते रोकड़ खाते जमा 15,000। माल रोकड़े थी खरीदियो तेना। हजु विद्यार्थी मित्रों पहली तारीख में हजु एक व्यवहार आपेलो छे, एमां ने एमां बीजो वाक्य आपेलो छे, रोकड़ वेचाण 14,000। आमां रोकड़े थी माल खरीदेलो हतो, हवे रोकड़े थी माल वेचवानो व्यवहार आपेलो छे। तो पहली तारीख में ज 14,000 नो माल रोकड़े थी वेच्यो। माल सामान वेचवामां आवे तो एक वेचाण खातो आवशे, माल सामान माल खरीदवामां आवे तो खरीद खातो, माल वेचवामां आवे तो वेचाण खातो, अने रोकड़े थी माल वेच्यो एवुं कीधुं छे आपणने, तो बीजुं खातुं आवशे रोकड़ खातुं। एक वेचाण खातो अने बीजुं आवशे रोकड़ खातुं। रोकड़ व्यवहार छे एटले रोकड़ खातुं तो छूटुं पड़वानुं ज छे। एक रोकड़ खातुं अने बीजुं व्यवहार केनो छे, माल सामान वेचवानो छे, तो बीजुं खातुं कयुं आवशे वेचाण खातु। हवे आने उधार जमा करवा माटे वेचाण खातु ध्यान मां लियो तोई भले, रोकड़ खातु ध्यान मां लियो तोई भले। रोकड़ खातु उधार जमा करवानुं सरळ पड़े, रोकड़ धंधामां आवती होय तो उधार, रोकड़ धंधामांथी जती होय तो जमा। तो अहींया माल सामान रोकड़े थी वेच्यो, माल सामाननुं रोकड़े थी वेचाण करवामां आवे तो धंधामां रूपिया आवशे, रोकड़ आवे छे, अने रोकड़ आवे तो उधार थशे, तो पछी वेचाण खाते जमा थशे। तो आमनं शुं लखवामां आवशे, रोकड़ खाते उधार 14,000, ते वेचाण खाते जमा 14,000। तारीख तो हजु एक ज रहेवा देशुं, पहली तारीखमां छे बे व्यवहारो, रोकड़ खाते उधार 14,000 रूपिया, ते वेचाण खाते जमा 14,000 रूपया। रोकड़ खाते उधार 14,000, ते वेचाण खाते जमा 14,000। आ पहली तारीख नो व्यवहार पूरो थयो। पहली तारीख पछी आपेलू छे 5 तारीख, रूपया 10,000 नो अंगत माल नो स्टोक। अंगत माल नो स्टोक एटले केनो हशे, धंधाना मालिक नो हशे। रूपया 10,000 नो अंगत माल नो स्टोक धंधा मा लाव्या। बीजी भाषा मा आ व्यवहार ने, बीजा शब्दो मा आ व्यवहार ने समझवो होय तो आपणे एम कही सकीए के धंधा नो मालिक धंधा मा 10,000 नो माल लावे छे। तो आपणे ज्यारे मूळीनी व्याख्या समझेला हता त्यारे आ 3 शब्दो समझेला हता, धंधा नो मालिक धंधा मा रोकड़ा लई आवे, माल लई आवे के मिलकत लई आवे तो मूड़ी लावे छे एवुं समझवामां आवशे। तो अहींया धंधानो मालिक 10,000 नो माल लावे छे, तो आपणे एवुं समजशुं के 10,000 नी मूड़ी धंधामां आवे छे, अने हा रोकड़ा नथी आवता पण माल सामाननो स्टोक आवे छे। तो एना माटे तारीख 5 तारीखना व्यवहार माटे आवी गणतरी आपणे करी शकीए। 10,000 रूपियानो मालनो स्टोक धंधामां आवे छे, माल स्टोक धंधामां आवे छे, अने धंधानो मालिक लावे छे, तो बीजो खातो कयो आवशे, मूड़ी खातो। धंधानो मालिक लावे एटले मूड़ी लावे छे एवुं कहेवाय, तो एक मूड़ी खातो आवशे ने बीजो माल स्टोक नो खातो आवशे। मूड़ी खातो हमेशा जमा ज थाय छे, आ अगाउ आपणे જોયેલું છે, તેમ છતાં માલ માટે નિયમ લાગુ પાડવો જોઈએ। માલ મિલકતનો નિયમ શું, કે માલ કે મિલકત આવે તો ઉધાર, તો અહીંયા 10,000 નો માલ ધંધામાં આવે છે તો માલ આવે તો ઉધાર, અને મૂડી ખાતે તો હંમેશા જમા જ થાય, કારણ કે મૂડી શબ્દ પ્રયોગ ક્યારે કરશું આપણે, ધંધાનો માલિક ધંધાને લાભ આપતો હશે ત્યારે મૂડી શબ્દ પ્રયોગ કરવામાં આવશે, તો આપનાર ખાતે તો જમા જ થાય, એટલા માટે મૂડી ખાતે જમા થતું હોય છે। તો 5 તારીખની આમ નોંધ થશે, માલ સ્ટોક આવે છે અને ધંધાનો માલિક લાવે છે, તો માલ સ્ટોક ખાતે ઉધાર 10,000, તે મૂડી ખાતે જમા 10,000। 5 તારીખની આમ નોંધ થશે, માલ સ્ટોક ખાતે ઉધાર 10,000, તે મૂડી ખાતે જમા
10,000 रुपया, माल स्टॉक खाते उधार 10,000, ते मूड़ी खाते जमा 10,000। तो 5 तारीख नो बीजो व्यवहार पण पूरो। हवे 7 तारीख में आपेलो छे, रुपया 12,000 नो माल हर्ष पासे थी खरीदियो। व्यक्ति नु नाम आवे छे, जो विद्यार्थी मित्रों, हर्ष पासे थी खरीदियो। अने रोकड शब्द नो उल्लेख क्यांय आवतो नथी, चेक के बैंक शब्द नो उल्लेख नथी आवतो, मात्र व्यक्ति ना नाम नो उल्लेख आवे छे, हर्ष पासे थी खरीदियो। तो आ व्यवहार केवो व्यवहार थशे? उधार व्यवहार थशे। अने उधार व्यवहार होय विद्यार्थी मित्रों, तो अगाउ आपणे बीजा चेप्टर मां जोई गया छीए, उधार व्यवहार होय तो व्यक्ति नुं खातुं तो छूटुं पड़शे ज, तो एक खातुं जे छे ई हर्षनुं खातुं तो छूटुं पड़शे ज, अने बीजुं हर्ष पासेथी माल खरीदवामां आवे छे तो बीजुं खातुं जे छे ई खरीद खातुं छूटुं पड़शे। 12,000 रुपियानो व्यवहार छे, तारीख आपेली छे 7, 7 तारीखना व्यवहारमां 12,000 रुपियानो व्यवहार छे, एमां उधार व्यवहार छे, हर्ष पासेथी माल खरीद्यो। उधार व्यवहार होय तो व्यक्तिनुं खातुं आवे ज, एटले एक खातुं आवशे हर्षनुं खातुं, अने बीजुं खातुं व्यवहार केनो छे? माल सामान खरीदवानो छे, तो बीजुं खातुं क्यूं आवशे? खरीद खातुं आवशे। उधार जमा करवो होय तो खरीद खाते उधार, अने हर्ष जे छे एनी पासेथी आपणे माल खरीदी आवीए छीए, हर्ष पासेथी उधार माल खरीदी आवीए छीए। व्यक्तिना खातानो नियम लागू पाड़ो, हर्ष लाभ आपनार छे तो लाभ आपनार खाते जमा थशे, खरीद खाते उधार, हर्ष खाते जमा। तो 7 तारीखनी आ नोंद आपणे दर्शावी दईए, तारीख 7, खरीद खाते उधार ते हर्ष खाते जमा, खरीद खाते उधार ते हर्ष खाते जमा, अने रकम केटली आवशे? 12,000 रुपियानो माल सामान खरीदवामां आवे छे, एटले 12,000 रुपियाथी व्यवहार थशे। खरीद खाते उधार ते हर्ष खाते जमा, आ 7 તારીખનો વ્યવહાર। ત્યાર પછી હવે 10 તારીખ, હર્ષ પાસેથી ખરીદેલા માલમાંથી અડધા ભાગનો માલ ખામીવાળો હોય પરત કર્યો। હર્ષ પાસેથી ખરીદેલા માલમાંથી અડધા ભાગનો માલ ખામીવાળો છે તો આપણે હર્ષને પરત કરી દીધો। હર્ષ પાસેથી કેટલાનો માલ ખરીદવામાં આવે છે? 12,000 નો માલ ખરીદીએ છીએ। હવે આપણને એવું કીધું છે, હવેના વ્યવહારમાં તારીખ 10 ના વ્યવહારમાં, કે હર્ષ પાસેથી આપણે જે માલ ખરીદેલો હતો, એટલે કે આ 12,000 નો માલ, એમાંથી અડધો માલ ખામીવાળો આપણને મળેલો છે, તો એ અડધો માલ આપણે પરત કરી દઈએ છીએ, હર્ષને પરત કરી દઈએ છીએ। ખરીદેલો માલ પરત કરીએ છીએ, અને કેટલો માલ સામાન? અડધો, અડધો એટલે કે 6,000 નો માલ સામાન આપણે હર્ષને પરત કરી દઈએ છીએ, આપણે હર્ષને પરત કરી દઈએ છીએ। હર્ષ પાસેથી આપણે માલ સામાન ખરીદેલો હતો, એ માલ સામાન આપણે પરત કરીએ છીએ। ખરીદેલો માલ પરત કરતા હોય તો એક ખરીદ પરત ખાતું તો આવશે જ, એટલે એક ખાતું કયું આવશે? ખરીદ પરત ખાતું। ખરીદેલો માલ પરત કરીએ છીએ એટલે ખરીદ પરત ખાતું આવશે। અને બીજું, આવા વ્યવહારો અગાઉ પણ આવી ગયા છે, મેં તમને સમજાવેલું છે કે જે વ્યક્તિને માલ પરત કરતા હોય અથવા જે વ્યક્તિ પાસેથી માલ પરત મળતો હોય એ વ્યક્તિનું ખાતું આવશે, તો બીજું ખાતું કેનું આવશે? આમાં આપણે કેને માલ પરત કરીએ છીએ? હર્ષને, તો બીજું ખાતું કયું આવશે? હર્ષનું ખાતું આવશે। હવે ઉધાર જમા કરવા માટે સમજી લો વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ। ખરીદ ખાતે ઉધાર થાય તો ખરીદ પરત ખાતે જમા જ થાય, આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખરીદ પરત ખાતે જમા જ થાય, કારણ કે માલ સામાન જાય છે। જો ખરીદેલો માલ પરત કરી દઈએ છીએ તો માલ સામાન ધંધામાંથી જાય છે, એટલા માટે ખરીદ પરત ખાતે જમા થાય। અને આપણે હર્ષને પરત કરીએ છીએ તો હર્ષ લાભ લેનાર થશે, તો હર્ષ ખાતે ઉધાર, લાભ લેનાર ખાતે ઉધાર, વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે। હર્ષ પાસેથી ખરીદી કરતા હતા ત્યારે હર્ષ લાભ આપનાર હતો,
હવે આપણે હર્ષ ને પરત કરીએ ત્યારે હર્ષ લાભ લેનાર થશે એટલે હર્ષ ખાતે ઉધાર ખરીદ પરત ખાતે જમા 6000 રૂપિયા તો આમનોંધ આપણે લખીએ તારીખ 10 10 તારીખની આમનોંધ થશે હર્ષ ખાતે ઉધાર 6000 રૂપિયા તે खरीद परत खाते जमा छ हजार रुपया हर्ष खाते उधार 6000 ते खरीद परत खाते जमा 6000 रुपया आ थयो 10 तारीख नो व्यवहार हवे 12 तारीख 12 तारीख में आपने कीधु छे रमीला पासे थी रुपया 10000 नो माल खरीदियो अने તેના અડધા નાણા ચેકથી ચૂકવ્યા 12 તારીખના વ્યવહારમાં ખાસ અને ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો તમારી ટેક્સબુકમાં 12 તારીખના વ્યવહારમાં સ્ટાર કરી દેજો હવે જુઓ 12 તારીખનો વ્યવહાર આપણને એવો આપેલો છે 12000 રૂપિયાનો સોરી 10000 રૂપિયાનો માલ સામાન ખરીદવામાં આવે છે એવું કીધું આપણને જો રમીલા પાસેથી 10000 નો માલ ખરીદ્યો હવે 10000 નો માલ તો રમીલા પાસેથી આપણે ખરીદી લઈએ છીએ પણ વ્યવહારમાં આગળ એવું કીધું છે તેના અડધા નાણા ચેકથી ચૂકવ્યા હવે 10000 નો માલ ખરીદીએ છીએ અને ચૂકવણી તો આપણે અડધા નાણાની જ કરીએ છીએ ચેક દ્વારા તો બાકીના અડધા નાણા તો રમીલા આપણી પાસે માંગે એટલા માટે સમજાવવાનો મારો મુદ્દો ઈ છે વિદ્યાર્થી મિત્રો કે આ વ્યવહાર નથી સંપૂર્ણ રોકડ વ્યવહાર કે નથી સંપૂર્ણ ઉધાર વ્યવહાર અડધો વ્યવહાર રોકડ થશે અને અડધો વ્યવહાર ઉધાર થશે જેટલાનો ચેક તમે આપી દ્યો છો એટલો વ્યવહાર રોકડ વ્યવહાર કહેવાય અને બાકીના રૂપિયા તો જે છે એ આપણે બાકી રાખીએ છીએ અત્યારે નથી ચૂકવતા તો એ ઉધાર વ્યવહાર કહેવાય તો 12 તારીખના વ્યવહારમાં આવી રીતે ગણતરી કરવામાં આવશે અને આ ગણતરી ખાસ સમજજો વિદ્યાર્થી મિત્રો 12 તારીખના વ્યવહારની અંદર ત્રણ ખાતાઓ અસ્તિત્વમાં આવશે 10000 રૂપિયાના માલની ખરીદી કરીએ છીએ એટલે 10000 રૂપિયા માટે તો ખરીદ ખાતું જ અસ્તિત્વમાં આવશે માલ ખરીદ્યો ખરીદ ખાતું પણ એ 10000 રૂપિયાની અંદર આપણે અડધા નાણાનો ચેક આપીએ છીએ અડધા નાણાનો એટલે 5000 રૂપિયાનો આપણે રમીલાને આપણે ચેક આપી દઈએ છીએ તો 5000 રૂપિયા માટે બેંકનું ખાતું આવશે હવે રમીલા પાસેથી 10000 નો માલ ખરીદીને 5000 રૂપિયા જ આપણે ચૂકવીએ છીએ ચેક દ્વારા તો હજુ બીજા જે 5000 રૂપિયા બાકી વધે છે એ 5000 રૂપિયા રમીલા આપણી પાસે માંગે છે તો આટલો 5000 નો વ્યવહાર ઉધાર વ્યવહાર થયો કહેવાય અને 5000 નો વ્યવહાર રોકડ વ્યવહાર થયો કહેવાય તો આ રીતે એમાં ત્રણ ખાતાઓ જુદા પડશે ટોટલ 10000 ની ખરીદી ઈ 10000 ની ખરીદીમાં 5000 બેંક દ્વારા ચૂકવાઈ ગયા અને બીજા 5000 જે છે ઈ ચૂકવવાનું કંઈ કીધું નથી તો રમીલા આપણી પાસે માંગે છે તો ત્રણ ખાતાઓ અસ્તિત્વમાં આવે છે ખરીદ ખાતું બેંકનું ખાતું અને રમીલાનું ખાતું અને ઉધાર જમા કરવા માટે વિદ્યાર્થી મિત્રો ખરીદ ખાતે ઉધાર જ થાય માલ સામાનની ખરીદી કરતા હોય ત્યારે ખરીદ ખાતે ઉધાર થશે બેંકમાં રૂપિયા આવશે કે બેંકમાંથી રૂપિયા જશે તો આપણે રમીલાને ચેક લખી દઈએ છીએ તો આપણા ખાતામાંથી રૂપિયા જશે બેંકમાંથી રૂપિયા જાય તો જમા થશે રમીલા આપણને લાભ આપનાર છે જો વ્યક્તિ ખાતાનો નિયમ રમીલા લાભ આપનાર છે તો રમીલા ખાતે જમા થશે અને ખરીદ ખાતે તો ઉધાર જ થવાનું છે તો આખી આમનોંધ થશે ખરીદ ખાતે ઉધાર 10000 તે બેંક ખાતે જમા 5000 તે રમીલા ખાતે જમા 5000 તો 12 તારીખની આમનોંધ થશે ખરીદ ખાતે ઉધાર 10000 રૂપિયા તે બેંક ખાતે જમા 5000 રૂપિયા તે
રમીલા ખાતે જમા તે રમીલા ખાતે જમા 5000 રૂપિયા ખરીદ ખાતે ઉધાર 5000 તે બેંક ખાતે જમા 5000 તે રમીલા ખાતે જમા 5000 એટલે આ 12 તારીખનો વ્યવહાર અગત્યનો મુદ્દો હતો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો આની ગણતરી અને ઉધાર જમા કઈ રીતે કરવું આ પ્રકારના વ્યવહારો આવે તો આ ગણતરી આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે ચાલો 12 તારીખ પછી હવે 15 તારીખ 15 તારીખમાં એવું કીધું છે રમીલા પાસેથી ખરીદેલો માલ 30% નફો ચડાવીને 10% વેપારી વટાવે મીતાને વેચ્યું હવે વિદ્યાર્થી મિત્રો આપણે ટેક્સ્ટબુક નો દાખલા નંબર 11 જે છે સોરી દાખલા નંબર 12 જે છે એ આપણે હજુ જોવાનો બાકી છે તો 12માં દાખલામાં વેપારી વટાવ રોકડ વટાવ અને ઘાલખાદને લગતા વ્યવહારો આપેલા છે તો અત્યારે આમાં જે 10% વેપારી વટાવ વાળો મુદ્દો છે એ મુદ્દાની અત્યારે આપણે ચર્ચા કરતા નથી જ્યારે આપણે 12મો દાખલો સમજશું ત્યારે આ મુદ્દાઓ જે છે એ સરળતાથી આપણને સમજાશે તો અત્યારે ખાલી તમે એટલું યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે એક 15 તારીખનો વ્યવહાર ત્યાર પછી એક 18 તારીખનો વ્યવહાર કારણ કે એ 15 તારીખ સાથે સંકળાયેલો છે એટલે 15 તારીખ 18 તારીખ અને 20 તારીખ 20 તારીખમાં જુઓ કલ્પનાને રૂપિયા 20000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો એમાંય વેપારી વટાવ અને રોકડ વટાવનો મુદ્દો આવે છે તો આપણે જ્યાં સુધી 12મો દાખલો નહીં સમજીએ વેપારી વટાવ અને રોકડ વટાવની ઉધાર જમાની એન્ટ્રી કઈ રીતે કરવી એ નહીં સમજીએ ત્યાં સુધી આ વ્યવહારો હજુ આપણને સરળતાથી સમજાશે નહીં એટલા માટે અત્યારે આ 9મા દાખલાની અંદર તારીખ 15 તારીખ 18 અને તારીખ 20 નો વ્યવહાર જે છે એ અત્યારે આપણે છોડી દઈએ છીએ અત્યારે બાકી રાખીએ છીએ જ્યારે 12મો દાખલો આપણે સમજશું 12મા દાખલાના બધા વ્યવહારો સમજાઈ જશે તો આ 3 વ્યવહારો તમે પણ સરળતાથી કરી શકશો એટલે અત્યારે આ 3 વ્યવહારો આપણે લેતા નથી આ ખાસ ધ્યાનમાં રાખજો 3 વ્યવહારો 12મા દાખલાની સાથે વેપારી વટાવ અને રોકડ વટાવના મુદ્દાઓની સાથે સંકળાયેલા વ્યવહારો છે એ 12મો દાખલો સમજીએ ત્યારે આ 3 વ્યવહારો આપણને સમજાઈ જશે એટલે અત્યારે એને આપણે છોડી દઈએ છીએ તો ત્યાર પછી હવે લઈએ 22 તારીખનો વ્યવહાર અને અગત્યનો વ્યવહાર છે એમાં સમજજો વિદ્યાર્થી મિત્રો 22 તારીખમાં એવું કીધું છે આગમાં રૂપિયા 2000 નો માલ બળી ગયો આગથી બળી ગયેલ માલ તો આના અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે સમજેલા છીએ ફરીથી આ લેક્ચર શરૂ કરેલો ત્યારે પણ મેં તમને સમજાવેલું આગથી ગયેલ માલ અકસ્માતથી ગયેલ માલ ચોરીથી માલ સામાન જતો હોય તો આપણે ખરીદ ખાતે જમા કરીએ છીએ માલ સામાન જાય છે ખરીદ ખાતે જમા કરીએ છીએ એટલે 2000 નો માલ આગમાં બળી ગયો પણ આગળ એક મુદ્દો આપેલો છે જેનો વીમા કંપનીએ રૂપિયા 1000 નો દાવો મંજૂર કર્યો 1000 નો દાવો મંજૂર કર્યો એટલે આપણે આપણા ધંધાની અંદર આગનો વીમો ઉતરાવેલો હશે ધંધામાં આગ લાગે તો બધું નુકસાન જે છે એ આપણે ન ભોગવવું પડે એટલા માટે આગનો વીમો ઉતરાવવામાં આવતો હોય છે તો વીમા કંપનીએ અહીંયા 1000 રૂપિયા આપણા મંજૂર રાખેલા છે વીમા કંપની આપણને આગ લાગવાને પરિણામે જે નુકસાન થયું છે એ નુકસાનના વળતર પેટે વીમા કંપની આપણને 1000 રૂપિયા આપશે 1000 રૂપિયા વીમા કંપની આપણને ચૂકવશે હવે 2000 નો માલ બળી ગયો 1000 રૂપિયા તો વીમા કંપની આપણને આપી દેશે તો આપણું નુકસાન કેટલાનું સમજવામાં આવશે 1000 રૂપિયાનું જ નુકસાન થશે એમાં આપણને એવું કીધું છે 2000 નો માલ બળી ગયો વીમા કંપનીએ 1000 રૂપિયાનો દાવો મંજૂર કર્યો તો આ વ્યવહારની અંદર પણ આની જેમ ટોટલ 3 ખાતાઓ જે છે એ અસ્તિત્વમાં આવશે 2000 નો ટોટલ માલ સામાન બળી જાય છે તારીખ 22 એની પણ ગણતરી સમજી લ્યો વિદ્યાર્થી મિત્રો 22 તારીખના વ્યવહારમાં 2000 રૂપિયાનો માલ સામાન આગમાં બળી જાય છે
तो 2000 रुपया माटे तो खरीद खातो आववानुं छे अने खरीद खाते जमा आग थी माल सामान जातो होय, अकस्मात थी माल सामान जातो होय, वरसाद के नमूना तरीके उपाड़ तरीके माल सामान जातो होय तो खरीद खाते जमा करीए छीए। 2000 नो माल सामान धंधा माथी जाय छे अने ए 2000 माथी 1000 रुपया जे छे ए आपणने વીમા કંપની આપી દેવાની છે, તો વીમા કંપની ખાતે એવો શબ્દ પ્રયોગ અસ્તિત્વમાં આવશે, એક વીમા કંપનીનું ખાતું અસ્તિત્વમાં આવશે અને હજુ 1000 રૂપિયા જે છે, 2000 નો માલ બળી ગયો એમાંથી 1000 વીમા કંપની આપણને આપી દેશે તો બાકીના 1000 રૂપિયા ક્યાંથી આપણને મળવાના નથી, એને કહેવામાં આવશે આગથી થયેલ નુકસાનનું ખાતું। આગથી થયેલ નુકસાન ખાતે, આગથી થયેલ નુકસાન, આ રીતે ત્રણ ખાતાઓ અસ્તિત્વમાં આવે ને, આગળ પણ આવા વ્યવહારો આવવાના જ છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ જોજો। 2000 નો માલ આગમાં બળી ગયો, 1000 રૂપિયા વીમા કંપનીએ મંજૂર કરેલા છે, 2000 નો માલ સામાન તો જાય જ છે ધંધામાંથી તો ખરીદ ખાતે જમા અને 1000 રૂપિયા વીમા કંપની પાસે માંગીએ, વીમા કંપનીએ આપણો દેવાદાર બનશે, આપણે એની પાસે નાણાં માંગીએ છીએ, આપણી મિલકત અસ્તિત્વમાં આવશે, મિલકત આવે છે, ઉધાર થશે અને બીજું આગથી થયેલું નુકસાન છે તો ખર્ચ કે નુકસાન ખાતે પણ ઉધાર થશે ને, આવું કંઈ જ યાદ ન રાખો તો સીધું સાદું ખરીદ ખાતે તો જમા થયું જ છે તો નીચેના ખાતા એનાથી ઉલટા જ હશે, તો વીમા કંપની ખાતે ઉધાર અને આગથી થયેલ નુકસાન ખાતે પણ ઉધાર થશે। તો તારીખ 22 તારીખની આમનોન થશે, વીમા કંપની ખાતે ઉધાર, વીમા કંપની ખાતે ઉધાર 1000 રૂપિયા, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1000 રૂપિયા, તે ખરીદ ખાતે જમા 2000 રૂપિયા, ખરીદ ખાતે જમા 2000 રૂપિયા। 2000 નો માલ બળી ગયો, વીમા કંપનીએ 1000 નો દાવો મંજૂર કર્યો એટલે વીમા કંપની ખાતે ઉધાર 1000, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1000, તે ખરીદ ખાતે જમા 2000 રૂપિયા। આ 22 તારીખનો વ્યવહાર પણ અગત્યનો છે। ત્યાર પછી હવે 25 તારીખ, રૂપિયા 500 નો માલ વરસાદમાં પલળી ગયો, જો આગથી ગયેલ માલ, અકસ્માતથી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ ને આમાં વરસાદથી ગયેલ માલ, રૂપિયા 500 નો માલ વરસાદમાં પલળી ગયો જેને વેચતા 200 રૂપિયા ઉપજ્યા, આના જેવો જ વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો। આમાં 2000 નો માલ આગમાં બળી જાય છે, આ વ્યવહારની અંદર 25 તારીખ, આ વ્યવહારની અંદર 500 રૂપિયાનો માલ સામાન વરસાદમાં પલળી જાય છે, તો આની જેમ જ ખાતાઓ જુદા પડશે। 500 રૂપિયા તારીખ 25, 500 રૂપિયા માટે વરસાદથી ગયેલ માલ એટલે ખરીદ ખાતે જમા જ આવશે, આની જેમ જ આગથી ગયેલ માલ હતો અહીંયા વરસાદથી ગયેલ માલ 500 રૂપિયા માટે ખરીદ ખાતે જમા આવશે। હવે આ માલ સામાન વેચવાથી, એમાં વીમા કંપનીનો મુદ્દો નથી, પણ આ પલળી ગયેલો માલ સામાન 200 રૂપિયામાં વેચાઈ ગયો તો 200 રૂપિયાની તો રોકડ આવશે ધંધામાં, તો 200 રૂપિયા તો રોકડા મળી જશે, ચાલો 200 રૂપિયા માટે રોકડ ખાતું આવશે, 500 નો માલ 200 માં વેચી દીધો તો 200 રૂપિયા માટે રોકડ ખાતું આવશે, પણ 200 રૂપિયા જ રિકવર થયા કહેવાય, 500 રૂપિયામાંથી 200 રૂપિયા જ મળે છે તો 300 રૂપિયા તો શું કહેવામાં આવશે, વરસાદથી થયેલ નુકસાન। આમાં કેમ આગથી થયેલ નુકસાન હતું, વીમા કંપની 1000 રૂપિયા આપતી હતી અને 1000 રૂપિયાનું નુકસાન હતું, એવી રીતે 200 રૂપિયા ઉપજી જાય છે તો 300 રૂપિયા જે છે એ વરસાદથી થયેલ નુકસાનનું ખાતું આવશે, ખરીદ ખાતે જમા રોકડ આવે છે એટલે ઉધાર, નુકસાન થાય છે એટલે ઉધાર, તો આ રીતે એના ઉધાર જમા ત્રણેય ખાતાઓ થશે। રોકડ ખાતે ઉધાર 200 રૂપિયા, વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300 રૂપિયા,
ते खरीद खाते जमा 500 रुपया। तारीख 25, 25 तारीख ना व्यवहार मा आमनों लक्षो आपने 25 तारीख मा रोकड़ खाते उधार 200 रुपया, रोकड़ खाते उधार 200 रुपया, वरसाद थी थयेल नुकसान खाते उधार 300 रुपया, ते खरीद खाते जमा 500 रुपया। એટલે વિદ્યાર્થી મિત્રો 22 તારીખ અને 25 તારીખના વ્યવહારો સરખા જ વ્યવહારો છે। વીમા કંપનીનું ખાતું એમાં આવે છે અને આમાં વીમા કંપનીનું ખાતું આવતું નથી। ત્યાર પછી હવે 27 તારીખ રૂપિયા 300 નો માલ મફત નમૂના તરીકે મળ્યો। આવા વ્યવહારો અગાઉ પણ આવી ગયા છે। આ વ્યવહાર બિન આર્થિક વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો। બીજા ચેપ્ટરમાં આવા વ્યવહારો આવી ગયા હતા। रुपया 300 नो माल मफत नमूना तरीके मळ्यो। हवे नमूना तरीके मफत मा माल सामान मळे, ई माल सामान आपणे मफत नमूना तरीके आपणा ग्राहकोने आपी देवानो होय, नथी आपणी खरीदी, नथी आपणो वेचाण। माल सामान मफत मा मळे छे तो आपणे ए माल सामान मफत मा ज आपी देवानो होय छे। एटला माटे खाली एवुं कहेवामां आवे के नमूना तरीके माल मळ्यो तो ए आपणो बिन आर्थिक व्यवहार छे। पण हा, नमूना तरीके आपणे आपणो माल सामान कोईने आपता होय तो ए जाहेरातनो खर्च छे। एटले याद राखजो विद्यार्थी मित्रो, मफत नमूना तरीके मळेलो माल सामान ए व्यवहार जे छे ई बिन आर्थिक व्यवहार थशे। एटले 27 તારીખનો જે વ્યવહાર છે એ બિન આર્થિક વ્યવહાર સમજવામાં આવશે। બિન આર્થિક વ્યવહાર કારણ કે મફત નમૂના તરીકે માલ સામાન મળે છે તો એ માલ સામાન આપણે પણ મફત નમૂના તરીકે જ આપી દેવાનો હોય। આપણો માલ સામાન એ છે નહીં, મફતમાં મળેલો માલ સામાન છે, મફતમાં જ આપી દેવામાં આવશે। એટલા માટે એ બિન આર્થિક વ્યવહાર છે। જ્યારે જ્યારે મફત નમૂના તરીકે માલ સામાન મળે ત્યારે ત્યારે એ વ્યવહાર બિન આર્થિક વ્યવહાર બનશે। 27 તારીખ પછી 29 તારીખ રૂપિયા 250 નો મફત નમૂના તરીકે મળેલો માલ। હવે આમાંય જોવો વિદ્યાર્થી મિત્રો, મફત નમૂના તરીકે 250 રૂપિયાનો માલ સામાન મળે છે તો એ બિન આર્થિક વ્યવહાર થયો કહેવાય। પણ એમાં આગળ એક મુદ્દો આપેલો છે, મફત નમૂના તરીકે મળેલ માલ રૂપિયા 400 માં વેચ્યો। હવે કોઈ કંપની જે છે એ આપણને મફત નમૂના તરીકે માલ સામાન આપી જાય છે તો એ મફત મળેલો નમૂના તરીકે મળેલો માલ સામાન આપણે આપણા ગ્રાહકોને મફત નમૂનામાં જ આપી દેવાનો હોય। એના બદલે અહીંયા એવું કીધું કે 250 રૂપિયાનો મફત નમૂના તરીકે મળેલો માલ સામાન રૂપિયા 400 માં વેચ્યો। મફત મળેલા માલ સામાનનું 400 રૂપિયામાં વેચાણ કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે જ્યારે આવા વ્યવહારો આવે ત્યારે એને બિન આર્થિક વ્યવહાર કહેવાનો નથી। હા, 250 નો માલ મફત નમૂના તરીકે મળ્યો એ બિન આર્થિક છે, એ સાચી વાત, પણ 400 રૂપિયામાં વેચ્યો તો એને તો આપણે આપણું રેગ્યુલર વેચાણ જ સમજવાનું છે। તો એ વ્યવહાર, આગળનો વ્યવહાર આપણે કટ કરી નાખશું, ખાલી એટલો જ વ્યવહાર આપણે ધ્યાનમાં લેવાનો થાય, કારણ કે આગળનો વ્યવહાર તો બિન આર્થિક છે, પણ 400 રૂપિયામાં વેચ્યો એ આર્થિક વ્યવહાર થશે। તો સીધું સાધું આપણે એવું ધ્યાનમાં લેવાનું થાય કે રૂપિયા 400 નો માલ વેચ્યો। હવે 400 નો માલ વેચવામાં આવે તો રોકડ ધંધામાં, રોકડ વ્યવહાર થયો કહેવાય ને, રૂપિયા 400 નો માલ વેચ્યો તો રોકડ ધંધામાં આવશે, અને રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા, આવી આમનોંધા વ્યવહારની લખવી પડશે। રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા થશે। એટલે 29 તારીખની ખાસ વ્યવહાર યાદ રાખજો, 29 તારીખનો વ્યવહાર રોકડ ખાતે ઉધાર 400 રૂપિયા તે વેચાણ ખાતે જમા 400 રૂપિયા, રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા 400 રૂપિયા, મફત
नमूना तरीके मळेला माल सामानना पण 4000 रूपिया जे छे ए अहींया उपज करी लेवामां आवे छे। जनरली मुद्दो तो एवो होय छे के ज्यारे मफत नमूना तरीके माल सामान मळे ए माल सामान वेपारी खरेखर वेचवो जोईए नहीं, पण एना ग्राहकोने मफत नमूना तरीके आपी देवो जोईए, पण अहींया ए 400 रूपियामां वेचवामां आवे छे। त्यार पछी छेल्लो व्यवहार 30 तारीखनो, रूपिया 1000 नी मूळ કિંમતના માલના બદલામાં આ સાટા પદ્ધતિનો વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો। અગાઉ આવી ગયો આવો વ્યવહાર અને એમાં કઈ રકમ ધ્યાનમાં લેવી એ પણ મેં તમને સમજાવેલું હતું, તેમ છતાંય ફરીથી સમજી લ્યો। રૂપિયા 1000 ની મૂળ કિંમતના માલના બદલામાં રૂપિયા 1500 નો મોબાઈલ ખરીદ્યો। હવે મોબાઈલ એ ધંધામાં મિલકત આવે છે, મિલકત આવે તો ઉધાર, તો મોબાઈલ આવે છે તો મોબાઈલ ખાતે ઉધાર, સાચી વાત। અને બીજી વાત, 1000 ની કિંમતનો માલ, હવે મોબાઈલ ની કિંમત 1500 છે, પણ સામે આપણે માલ સામાન તો 1000 નો જ આપીએ છીએ, 1000 ના માલના બદલામાં 1500 નો મોબાઈલ ખરીદવામાં આવે છે। હવે આવા વ્યવહારોમાં મેં તમને અગાઉ સમજાવેલું છે વિદ્યાર્થી મિત્રો કે આપણે જેટલાનો માલ સામાન આપતા હોય સામેવાળી વસ્તુની કિંમત એટલી જ થઈ જશે, 1500 રૂપિયા નહીં 1000 રૂપિયાનો જે મોબાઈલ સમજવામાં આવશે, કારણ કે આપણા માટે તો એ મોબાઈલ 1000 રૂપિયાનો જ થયો, કારણ કે આપણે તો માલ સામાન 1000 રૂપિયાનો જ આપીએ છીએ, એટલે 1000 રૂપિયાનો જ મોબાઈલ સમજવામાં આવશે। 1000 રૂપિયાનો મોબાઈલ આવે છે અને આપણે માલ સામાન આપી દઈએ છીએ, તો આ પણ બદલા પદ્ધતિથી સાટા પદ્ધતિથી માલ સામાન ધંધામાંથી જાય છે, તો અન્ય રીતે ગયેલ માલ સામાન કહેવાય। અગાઉ મેં તમને કીધું હતું ખરીદ ખાતે જમા થશે અને મોબાઈલ ધંધામાં આવે છે, મોબાઈલ ખાતે ઉધાર, ખરીદ ખાતે જમા। તો 30 તારીખની આમ નોંધ થશે, મોબાઈલ ખાતે ઉધાર, મોબાઈલ, મોબાઈલ એ મિલકત છે અને મિલકત ધંધામાં આવે છે, મિલકત આવે તો ઉધાર, મોબાઈલ ખાતે ઉધાર, પણ 1000 રૂપિયા 1500 કે ધ્યાનમાં લેવામાં આવશે નહીં। 1500 રૂપિયાની કિંમત એ તો સામેવાળાએ કરેલી કિંમત છે, આપણે તો 1000 નો જ માલ સામાન આપીએ છીએ, તો આપણા માટે તે મોબાઈલ 1000 નો જ સમજવામાં આવશે, એટલા માટે મોબાઈલ ખાતે ઉધાર 1000, તે ખરીદ ખાતે જમા 1000 રૂપિયા, ખરીદ ખાતે જમા 1000 રૂપિયા, મોબાઈલ ખાતે ઉધાર, ખરીદ ખાતે જમા, મોબાઈલના બદલામાં માલ સામાન આપ્યો તેના। તો વિદ્યાર્થી મિત્રો આ 9મા દાખલાની અંદર 15 તારીખનો વ્યવહાર, 18 તારીખનો વ્યવહાર અને 20 તારીખનો વ્યવહાર અત્યારે આપણે ધ્યાનમાં લીધો નથી, કારણ કે આપણે વેપારી વટાવ અને રોકડ વટાવના મુદ્દાઓ હજુ 12મા દાખલામાં સમજવાના બાકી છે। એ 12મા દાખલો જ્યારે આપણે સમજી લેશું ત્યારે આ વ્યવહારો પણ આપણને આવડી જશે, અત્યારે એ વ્યવહારો આપણે ધ્યાનમાં લીધા નથી। એ 3 વ્યવહારો સિવાયના બાકીના બધા જ વ્યવહારો અહીંયા આપણે ધ્યાનમાં લઈ લીધા છે, કેવી રીતે ક્યાં ક્યાં ખાતાઓ જુદા પડે છે, ઉધાર જમા કેવી રીતે કરવાનું છે, એ ખાસ આ દાખલો સમજી લેજો અને તમારી ફેરબુકમાં પણ નોંધી લેજો। આવતા વિડીયોની અંદર નવા મુદ્દાઓની સાથે, આવતા વિડીયો લેક્ચરમાં નવા દાખલાની સાથે ફરીથી મળશું, ત્યાં સુધી આ દાખલો ખાસ સમજી લ્યો।